नमस्कार विद्यार्थीओ, धोरण 12 समाजशास्त्र में चैप्टर नंबर 4 जे आपणे स्त्री सशक्तिकरण चालू छे एमां आगळ जे आपणे योजनाओनो मुद्दो जे कंटीन्यू चालू छे ए योजनाओ विशे छे चर्चा करवानी छे। तो छेल्ले छे आपणे कल्याणकारी कार्यक्रममां कया कया क्षेत्रोमां छे ई केवी केवी योजनाओ छे ए स्त्रीओने आपवामां आवे सरकार तरफथी आ योजनाओ विशे छे ई आपणे जोयुं। कया कया क्षेत्रोना जोईए आपणे? शैक्षणिक क्षेत्र એટલે शैक्षणिक विभाग में અને आरोग्य क्षेत्र એટલે आरोग्य विभाग में आर्थिक विभाग में आजे આપણે જોવાનું છે आरोग्य क्षेत्र અને सामाजिक क्षेत्र કેવી કેવી યોજનાઓ છે એ મહિલાઓને આપવામાં આવે છે। આ કલ્યાણકારી કાર્યક્રમમાં આ બધી યોજનાનો સમાવેશ છે કરવામાં આવે કે ભારતને ગુજરાતમાં મહિલાઓને જાગૃતિ લાવવા માટે છે એ કેવી કેવી યોજનાઓ છે એ બહાર પાડવામાં આવે। તો શૈક્ષણિક ક્ષેત્રે આપણે જોયું હતું ભારતમાં અને ગુજરાતમાં સાક્ષરતાનો દર જોયો હતો, એમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં દર જોયો હતો, એમાં સ્ત્રીઓના અને પુરુષોનો સાક્ષરતાનો દર છે એ આપણે જોયો, કેવી કેવી યોજનાઓ છે એ શૈક્ષણિક ક્ષેત્રે આપવામાં આવતી હતી, તો કે તેજસ્વી વિદ્યાર્થીઓ હોય બધા કોઈ ઇજનેરી ટેકનિકલમાં જે ભણતી હોય શાળાઓ એના માટે છાત્રાલયની વ્યવસ્થા, આદિવાસી જે વિસ્તારના લોકોની જે કન્યાઓ હોય એના માટે રહેવા માટેની સગવડ છે, SSC પાસ જે અનુસૂચિત જાતિની મહિલાઓ હોય એના માટે શિષ્યવૃત્તિની યોજના હતી, સાયકલ સહાય યોજના, મફતમાં અનાજ વિતરણ યોજના, આ બધી યોજનાઓ શૈક્ષણિક ક્ષેત્રે છે એ ગવર્મેન્ટ તરફથી આપવામાં આવતી હતી। ત્યારબાદ આપણે આર્થિક ક્ષેત્રે જોયું હતું કે આર્થિક ક્ષેત્રે છે એ કામકાજના ક્ષેત્રોમાં સ્ત્રીઓને પુરુષોનો કેટલા ટકા પ્રમાણ છે એ હતું, બરાબર, એ પણ આપણે જોયું 57% કેટલા હતા પુરુષો અને 23% કેટલી મહિલાઓ હતી કામકાજના ક્ષેત્રમાં, બરાબર, કે પુરુષો સાથે મહિલાઓ કામકાજના ક્ષેત્રમાં કેટલી હતી ભાગીદાર, તો કે 57% છે એ પુરુષો હતા અને 23% છે એ મહિલાઓ હતી, એમાંથી જાહેર સંગઠિત ક્ષેત્રમાં અને ખાનગી સંગઠિત ક્ષેત્રમાં અલગ અલગ આપેલી હતી, બરાબર। જાહેર સંગઠિત ક્ષેત્રમાં 57% મહિલાઓ કાર્યરત કામકાજ કરતી હતી અને ખાનગી સંગઠન ક્ષેત્રમાં 42% મહિલાઓ છે એ કામકાજ છે એ દર કરતી હતી। તો આર્થિક ક્ષેત્રે આ બધા ટકા જોયા, આર્થિક ક્ષેત્રે કેવી યોજનાઓ આપવામાં આવે એ પણ આપણે જોઈ, બરાબર, મિશન મંગલમ યોજના, ઘર દીવડા યોજના છે, પછી કોઈ જે એના ગામમાં છે એ આંગણવાડીની યોજનાઓ છે એ કીધી હતી, જુદા જુદા પ્રકારની આર્થિક સહાય કે જેમાં આર્થિક રીતે મહિલાઓને સદ્ધર પગભર છે એ કરવામાં આવે, એટલે ગવર્મેન્ટ ગુજરાત તરફથી અને ગવર્મેન્ટ ભારત સરકાર તરફથી ઘણી બધી યોજનાઓ છે એ આપવામાં આવી હતી। આપણે આ બે ક્ષેત્રોમાં આ યોજનાઓ જોઈ, હવે આજનો આપણો ત્રીજું ક્ષેત્ર એટલે આરોગ્ય ક્ષેત્ર। આરોગ્ય ક્ષેત્ર પર કેવી કેવી યોજનાઓ છે એ મહિલાઓને આપવામાં આવે, તો જોઈ આપણે બધી યોજનાઓ આપેલી જ છે। તો પહેલી યોજના આપી છે ચિરંજીવી યોજના, બરાબર, મહિલાઓને આરોગ્ય ક્ષેત્ર ઉપર એટલે એના આરોગ્ય છે એમાં સુધારો લાવવા માટેની આ બધી યોજનાઓ છે। તો પહેલી યોજના આપી આપણને કે લાંબુ જીવવા માટે સ્વાસ્થ્ય શરીર છે એમાં સુધારો લાવવા માટે યોજના, ત્યારબાદ ઈ મમતા યોજના આપેલી છે કે જે ઓનલાઈન છે એ પ્રોસેસ તમે કરી શકો, બેટી વધાવો યોજના, આ બધી યોજનાઓમાં છે એ કેવી કેવી સહાય આપવામાં આવે એ ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર આ બધી યોજનાઓ આપેલી છે, બેટી વધાવો અને બેટી બચાવો અને બેટી પઢાવો, બરાબર, ગુજરાતમાં આ યોજના છે એ ગવર્મેન્ટે કાઢેલી જ છે કે બેટી બઢાવો બેટી વધાવો બેટી પઢાવો। તો બેટી છે વધાવો યોજનામાં જ્યાં ઘરે દીકરીનો જન્મ થાય એના માટે અમુક ટકા રકમની સહાય છે એ આપેલી હતી, તો બેટી વધાવો યોજનાઓ, ત્યારબાદ કસ્તુરબા પોષણ સહાય યોજનાઓ છે એ આપેલી છે, બરાબર, કે જે બાળકો છે એ કસ્તુરબા ગાંધી વિકાસ જે વિદ્યાલય છે ત્યાં છે એ ભણવા માટે છે એને શું આપતા, તો કે પોષક સહાય યોજના આપેલી છે,
पची जननी सुरक्षा योजना के ज्या बाड़ाओने सुरक्षा माटे छे ई कई पण जो प्रश्न हो तो एना माटे नी छे योजना छे। दीकरी योजना में पण एवुं छे शू तो के जे घरे दीकरी जन्मे एने 80% जे सहाय हो सहाय छे ई आपवामां आवेली होय। आशा वर्कर माटे प्रोत्साहन योजना, आशा वर्करो जे आंगणवाड़ीमां कार्य करती महिलाओ होय ए आशा वर्करो एने प्रोत्साहन आपवा माटेनी योजना होय के जेम के अत्यारे आंगणवाड़ीमां होय तो त्यांथी आगळ छे ई प्रोत्साहन आपवा माटे शुं करे एनी बढ़ती छे ई करवामां आवे तो एना प्रोत्साहन माटे छे ई घणी बधी अलग अलग प्रकारनी योजनाओ छे ई बहार पाड़ेली हती। नर्सिंग शाळामां अभ्यास करती विद्यार्थीओने स्टाइपेंड आपवामां आवतुं, શું કે આરોગ્ય ક્ષેત્રે છે એટલે આરોગ્યને લગતી જ બધી યોજનાઓ હશે। નર્સિંગમાં જે વિદ્યાર્થીઓની અભ્યાસ કરતી હોય અને શું આપવામાં આવતું સ્ટાઇપેન્ડ છે એ આપવામાં આવતું, એટલે કે એનું મહેનતાણું કે એનું જે કંઈ નીકળે એની રકમ એ છે એ આપવામાં આવતી। માતા અને બાળ હોસ્પિટલ માટે સહાય કે કોઈ બાળકનો જન્મ થાય તો હોસ્પિટલે છે એ આ યોજના આપવામાં આવતી સહાય યોજના કે 80% રકમ છે અથવા તો અનુસૂચિત જાતિમાં આવતા હોય અથવા તો ગરીબી રેખા નીચળ હેઠળ છે એ જીવતા લોકો હોય અથવા આદિવાસી વિસ્તાર જે કંઈ નક્કી કર્યું હોય યોજનામાં એને શું તો કે બાળકના જન્મ વખતે હોસ્પિટલમાં શું આપવામાં આવતી સહાય છે એ આપવામાં આવતી। કિશોરી શક્તિ યોજના કે જે આપણે ખબર છે 15-16 વર્ષ સુધી છે એ આંગણવાડીમાં શું આપવાનું આવતું પોષાકયુક્ત ખોરાક છે એ આપવાનો હતો તો કિશોરી શક્તિ યોજના કે જે એટલા વર્ષની ઉંમરની બાળાઓ હોય એને પણ ત્યાંથી પોષણયુક્ત ખોરાક છે એની જે યોજના પ્રમાણે હોય એ આપવામાં આવતું। ત્યારબાદ કહે છે આપણે રાજીવ ગાંધી બાલિકા સમૃદ્ધિ યોજના કે જે રાજીવ ગાંધી બાલિકી સમૃદ્ધિ યોજના છે એમાં શું કરવામાં આવતું તો કે બાળાઓ છે એના માટે ઘણી બધી યોજનાઓ છે એ આપેલી હતી। ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના આ બધી યોજનાઓ છે એ આરોગ્ય ક્ષેત્રે આપેલી હતી કે જેમાં સ્ત્રીઓને શું કરવામાં આવતું તો કે એના આરોગ્યને અનુલક્ષી અને આ બધી યોજનાઓમાં સહાય છે એ આપવામાં આવતી હતી કે કેવી કેવી સહાય છે આપવામાં આવે કેવી યોજનાઓ આ યોજનાઓ દ્વારા એને બધી સહાય છે એ પૂરી પાડવામાં આવતી। તો આ હતી આરોગ્ય ક્ષેત્રે એટલે આરોગ્યની બાબતમાં આરોગ્ય વિભાગમાં મહિલાઓને કેવી કેવી યોજનાઓ બહાર પાડી અને કેવી કેવી રીતે છે એને શું કરવામાં આવતું આગળ વિકાસ પ્રગતિ છે એ કરવામાં આવતું। ત્યારબાદ આપ્યું છે આપણને સામાજિક ક્ષેત્રે કેવી યોજનાઓ છે એ બહાર પાડવામાં આવી, શૈક્ષણિક ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે અને હવે આપ્યું સામાજિક ક્ષેત્રે અને રમતગમત ક્ષેત્રે। આ 5 ક્ષેત્રોમાં મહિલાઓને અનુલક્ષી અને કેવી કેવી યોજનાઓ છે એ બહાર પાડી એ આપણે જોયું। સામાજિક ક્ષેત્રે શું કહીએ તો પહેલું ભગવાન બુદ્ધ રાજ્ય શિષ્યવૃત્તિ યોજના। હવે સામાજિક ક્ષેત્રે એટલે સમાજને લગતું કોઈ શિષ્યવૃત્તિ કે કોઈ બાળક આગળ ભણે એના માટેની શું છે શિષ્યવૃત્તિ યોજના। ડૉક્ટર આંબેડકર સરકારી છાત્રાલય, ડૉક્ટર આંબેડકર સાહેબ હતા એ આપણે ખબર જ છે, કેમાં આવતા તો કે ST માં દલિતોમાં છે એનો સમાવેશ કરવામાં આવતા, એને ભગવાન છે એ ગણવામાં આવતા એ લોકો એ સમાજના, બરાબર, કેમાં તો કે આપણા ભારતનું બંધારણ ઘડનાર જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એણીએ છે સમાજ માટે છે ઘણી બધી યોજનાઓ છે એ બહાર પાડેલી, ઘણી બધી સહાય છે એ સમાજને કરવા માટે આંબેડકર સરકારી છાત્રાલયો છે એની યોજનાઓ છે એ ખુલેલી હતી કે એના સામાજિક ક્ષેત્રે એટલે એના સમાજને લગતું કંઈ પણ સહાય છે એ કરવામાં આવે સામાજિક ક્ષેત્રે કરવામાં આવે તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ એવી સરકારી છાત્રાલયો છે એ ખુલેલી હતી કે જેમાં બાળાઓ છે કન્યાઓ એને શું આપવામાં આવતું મફત શિક્ષણ છે એ આપવામાં આવે। ત્રીજી યોજના આપી છે ડૉક્ટર સરિતા આંબેડકર આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન સહાય યોજના, શું કે તો કે
જે સરિતા યોજના છે એમાં શું કરવામાં આવતું હતું કે આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન યોજના આપવામાં આવતી કે એના એની જ જ્ઞાતિઓના અંદર જે લગ્ન કરવાના હોય એના માટે પ્રોત્સાહન સહાય યોજના કે કોઈ નબળો વર્ગ હોય તો એને પ્રોત્સાહન આપવા માટે આ યોજના છે એ બહાર પાડેલી હતી. અને આ જે ચોથું આપેલું છે કુવેરબાઈનું મામેરું જે મંગળસૂત્ર યોજના કહેવાય એમાં પણ એમ જ હતું કે કન્યાઓના લગ્ન સમયે છે એ અમુક ટકા રકમ છે એ સરકાર તરફથી મળતી 10-15 હજાર જે એ યોજના પ્રમાણે નક્કી કરેલું હોય જે ફોર્મ ભરવાનું હોય એ પ્રમાણે કુવેરબાઈના મામેરામાં પણ આટલી આર્થિક સહાય છે એ આપવામાં આવતી. પાંચમું આપેલું છે માય રમાબાઈ આંબેડકર સાત ફેરા યોજના. આ યોજનામાં પણ એમ જ છે લગ્ન મહોત્સવ લગ્નને પ્રોત્સાહન આપવા માટે અમુક ટકા જે કોઈ રકમ છે એને આપવામાં આવતી. પછી છઠ્ઠું મહિલાઓ માટે સીવણ વર્ગોની તાલીમ તથા આર્થિક સહાય. હવે આ યોજનાઓ તો હજી ચાલુ છે લાભ લેવાનો હોય તો કે મહિલાઓ માટે સીવણ ક્લાસીસ છે એ ચાલુ કરવામાં આવતા એ આપણે ખબર જ છે કે ફોર્મ ભરી અને ગવર્મેન્ટ તરફથી છે એ અલગ અલગ જ્ઞાતિઓમાં અલગ અલગ વર્ગોમાં અલગ અલગ જ્ઞાતિઓમાં કોણે કેટલી સહાય આપવામાં આવે એ બધી મહિલાઓ માટે સીવણ વર્ગોની તાલીમ આપી હતી અને આર્થિક સહાય પણ આપવામાં આવતા. જો સીવણ વર્ગમાં છે એ શું આપતા તો કે સીવણનું મશીન છે એ આપવામાં આવે, મશીન ન આપવામાં આવે તો શું આપવામાં આવે આર્થિક સહાય એટલે રોકડ રૂપિયા છે એ આપવામાં આવે. અને જો સીવણના વર્ગો છે એ ચાલુ રાખવાના હોય તો એની તાલીમ પણ કેવી ફ્રીમાં છે એ આપવામાં આવે. સાતમું છે સરસ્વતી સાધના યોજના કે જેમાં સ્કૂલ ભણવાને લગતી બધી બાબતો છે એ આપવામાં આવી. આઠમું આપ્યું છે વિકલાંગ વિધવા મકાન સહાય યોજના કે જે સ્ત્રીઓ છે એ વિકલાંગ હોય અને વિધવા હોય એના માટે કઈ યોજના મકાન બનાવવા માટેની યોજનાઓ આપેલી છે. નવમું છે વિધવા પેન્શન યોજના કે જે મહિલા વિધવા છે એને શું આપવામાં આવતું પેન્શન આપવા માટેની યોજનાઓ છે એ આપેલી. પછી દસમું વિધવાઓને આર્થિક પુનર્વસન માટે તાલીમ તથા સહાય યોજના આપવામાં આવતી કે જે વિધવા મહિલાઓ હોય એને ક્યાંય તાલીમ લેવાની હોય તો તાલીમ અને એને સહાય માટેની યોજનાઓ છે એ આપવામાં આવતી આ 10મી યોજના. 11મી યોજનામાં શું કહીએ બળાત્કારની ભોગ બનેલી મહિલાઓને આર્થિક વળતરની યોજના એટલે આર્થિક વળતર છે એ આપવામાં આવતું. 12મું આપ્યું છે વિવિધલક્ષી મહિલા કલ્યાણ યોજના અલગ અલગ ક્ષેત્રોમાં વિવિધ બાબતોમાં એને અનુલક્ષી અને મહિલાઓના કલ્યાણ માટેની યોજના છે એ બહાર પાડવામાં આવેલી હતી. 13મું આપ્યું છે અભયમ 181 મહિલા હેલ્પલાઇન યોજના. આ છેલ્લી જે અહીંથી 13થી લઈ અને 18 સુધીની છે ને આ યોજનાઓ તો હમણાં છેલ્લા કેટલા 6-7 વર્ષ છે ત્યારની આ યોજનાઓ બધી છે એ બહાર પાડેલી છે. તો કે અભયમ 181 કોઈ મહિલા�ઓ હોય એને કોઈ એકલું જવામાં કે પછી કોઈ છેડછાડ કરે તો એના માટે છે શું આપેલું છે 181 હેલ્પલાઇન નંબર છે એ આપેલી. એમાં છે 181 હેલ્પલાઇનમાં છે એ શું કરી શકે કોલ છે એ કરી શકે જેને સુરક્ષા માટે છે આ યોજના આપેલી છે. 14મી યોજના આપેલી છે સરકારી મહિલા આશ્રયગૃહોની સુધારણા કે જે સરકારી મહિલાઓ હોય ગવર્મેન્ટ મહિલાઓ જે જોબ કરતી હોય એના આશ્રયગૃહો છે એની ઘરની રહેવાની જે સુવિધા હોય એમાં શું કરવાની સુધારણા માટેની યોજનાઓ છે એ બહાર પાડેલી હતી. 15મું શું કહે છે માનસિક રીતે અસ્થિર બરાબર મગજથી જે અસ્થિર હોય અથવા તો HIV અને એઇડ્સગ્રસ્ત જે મહિલાઓ હોય એના માટે આશ્રયગૃહોની યોજનાઓ છે એ બહાર પાડેલી હતી કે થોડુંક મેન્ટલી રીતે પ્રોબ્લેમ હોય માનસિક રીતે અથવા તો HIV ને એઇડ્સગ્રસ્ત મહિલાઓ હોય એના માટે અલગથી રહેવા માટેના ગૃહો રહેવા માટેના મકાનોની યોજનાઓ છે એ બનાવવામાં આવી. 16મું છે મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ યોજના. મુખ્યમંત્રીએ
મહિલાઓની સમિતિમાં શું કહે છે તો કે પાણી સમિતિ યોજનાઓ છે કે પાણી માટે મહિલાઓની આખી સમિતિ છે એ બોલાવવામાં આવે કે મહિલા પાણી સમિતિ યોજના છે એ કહેવામાં આવે. સુરક્ષા સેતુ યોજનાઓ 17મું આપેલું છે કે કોઈ મહિલા કે કોઈ પણ બાળા કે જેને શું તો કે સુરક્ષા સેતુ માટે છે એ કાર્યક્રમો અલગ અલગ ગોઠવવામાં આવ્યા હોય, અલગ અલગ જગ્યાએ છે એ પોસ્ટર લગાડી અને એને શું કહેવાય સુરક્ષા માટે છે એ આજે 181 હેલ્પલાઇન નંબર આપી છે, તો 181 હેલ્પલાઇન નંબરમાં તમે કોલ કરી શકો અને સુરક્ષા છે એ મેળવી શકો. કોઈ પણ આપણે મહિલાઓ કે કન્યાઓને શું કહે છે હેરાન કરે તો એના માટે છે એ કેવા કેવા છે એ જુઓને કેવી કેવી બાબતોથી આપણે બચાવ કરવો એના માટે સુરક્ષા સેતુ યોજનામાં છે એ બધું આપેલું છે કે આપણી ખુદની સુરક્ષા છે એ કેવી રીતે રાખવી. અને 18મું છે સમરસ મહિલા ગ્રામ પંચાયતને સહાય યોજના, કે આપણે ખબર જ છે સમરસ હોસ્ટેલો પણ સુવિધા ખોલવામાં આવી, એ શૈક્ષણિક ક્ષેત્રમાં આપણે જોયું કે આ યોજનાઓ પણ આપવામાં આવી, તો આ મહિલાઓ ગ્રામ પંચાયતમાં એને શું કરવામાં આવી તો કે એને સહાય યોજનાઓ છે એ આપેલી છે. તો આ 18 યોજનાઓ જે આપી છે એ સામાજિક ક્ષેત્રે એટલે સમાજને લગતી મહિલાઓને બધી આ યોજનાઓનો લાભ છે એ આપવામાં આવે છે. તો આરોગ્ય ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે આપણે જોયું કે કેવી કેવી યોજનાઓ છે એ આપવામાં આવે. ચિરંજીવી યોજના આર્થિક આરોગ્ય ક્ષેત્રેથી લઈ અને સમાજને લગતા કોઈ પણ યોજનાઓ મહિલાઓ માટે આ સામાજિક ક્ષેત્રે છે એ આપેલી છે. હવે પછી આપણે આપેલું છે રમતગમત ક્ષેત્રે કેવી યોજનાઓ છે એ આપેલી હોય, તો જોઈએ આપણે રમતગમત ક્ષેત્રે કેવી યોજનાઓ આપેલી છે. તો જોઈએ આપણે રમતગમત ક્ષેત્રે છે એ કેવી યોજનાઓ છે એ આપેલી છે. તો કે સ્ત્રીઓના મહિલાઓના માનસિક અને શારીરિક વિકાસ માટે છે એ રમતગમત ક્ષેત્રે છે ગુજરાત સરકારે અમુક યોજનાઓ છે એ બહાર પાડેલી છે. તો એમાં 2-3 યોજનાઓ છે જે આપેલી છે, કે પહેલી યોજના મહિલા સુરક્ષા યોજના, જે શું છે પડકારના નામે છે એ પ્રખ્યાત છે. શું છે પડકારના નામે, કે જેમાં મહિલાઓના સુરક્ષા માટે છે જેમ આગળ કીધું હતું એમ જુડો અને કેવી કેવી રમતો છે એ હોય એના સુરક્ષા માટે, તો આ જેને પડકાર તરફ પડકારથી ઓળખાય છે એટલે પહેલી યોજના એના સુરક્ષા યોજના. બીજું છે મહિલા ખેલાડીઓને શિષ્યવૃત્તિ, શું આપવામાં આવે તો કે જે મહિલા ખેલાડીઓ હોય એના માટે શિષ્યવૃત્તિ યોજનાઓ છે એ રાખેલી હોય. અને ત્રીજું આપ્યું છે કે અનુસૂચિત જાતિની મહિલા ખેલાડીઓ માટે આર્થિક સહાય અને શિષ્યવૃત્તિ. આ 3 યોજનાઓ રમતગમત ક્ષેત્રે આપેલી છે. કઈ કઈ યોજનાઓ, તો કે મહિલાઓના સુરક્ષા માટેની યોજના જે પડકાર કહેવામાં આવે, આગળ 2013-14માં છે આ યોજનાઓ છે એ બહાર પાડવામાં આવી હતી કે મહિલાઓના સુરક્ષા માટે છે કેવી કેવી રમતગમતમાં છે રમતગમત ક્ષેત્રે કેવી રમતો હોય કે જે મહિલાઓને સુરક્ષા માટે ઉપયોગમાં આવે, અને મહિલા ખેલાડીઓને છે શિષ્યવૃત્તિની યોજના આપવામાં આવે, અનુસૂચિત જાતિઓની મહિલાઓ માટે આર્થિક સહાય અને શિષ્યવૃત્તિ યોજનાઓ આપવામાં આવી. તો આવી બધી યોજનાઓ અને પ્રોત્સાહનથી મહિલાઓ રમતગમત ક્ષેત્રે છે એ શું થયું આગળ છે એ વધેલી છે. તો આ 5 ક્ષેત્રોમાં કલ્યાણકારી યોજનાઓ છે એ આપેલી છે. તો આજનો આપણો આ જે ટોપિક હતો એ શું કરવામાં આવે પૂર્ણ કરવામાં આવે, સ્ત્રી સશક્તિકરણ માટે ગુજરાત અને ભારત સરકારે અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ કાર્યક્રમો
અને વિવિધ જે જે ક્ષેત્રો છે એમાં કેવી કેવી યોજનાઓ છે એ બહાર પાડી આપણે જોઈ કે સ્ત્રી સશક્તિકરણ માટે આપણે પહેલાં તો શૈક્ષણિક કાર્યક્રમો જોયા. કેવા કેવા કાર્યક્રમો? તો કે તેજસ્વી વિદ્યાર્થીઓ હોય એનું સન્માન કરવામાં આવે, મફત અનાજ વિતરણ છે, સાયકલની સુવિધા છે, આ બધી સુવિધાઓ છે એ શૈક્ષણિક ક્ષેત્રે આપવામાં આવતી હતી. પછી આર્થિક ક્ષેત્રે કેવી સહાયો આપવામાં આવતી હતી, કાર્યક્રમો ગોઠવવામાં આવતા? તો કે મહિલાઓને બચતને ધિરાણ કેવી રીતે કરવું, એનું પ્રદર્શન વેચાણ છે એ કેવી રીતે કરવામાં આવે, કૃષિ રથ જે હોય એમાં મહિલાઓ જો કૃષિ સાથે જોડાયેલી હોય તો એના કાર્યક્રમો ગોઠવવામાં આવતા હતા. આ બધા આર્થિક કાર્યક્રમો હતા. પછી કેવા આરોગ્યલક્ષી કાર્યક્રમો આપેલા હતા, કે આરોગ્યલક્ષી કેવા કેવા કાર્યક્રમો? તો કે માતૃત્વ વનના જે સ્વાસ્થ્ય સારું બને એના માટેના બધા કાર્યક્રમો છે એ ગોઠવવામાં આવતા હતા. અને છેલ્લે આપણે ચોથું આપેલું હતું કયું, કલ્યાણકારી યોજનાઓ. મહિલા સશક્તિકરણ માટે આ ચાર કાર્યક્રમો હતા, એમાંનો જે છેલ્લો હતો આરોગ્યલક્ષી કાર્યક્રમો, એમાં આ પાંચ ક્ષેત્રોનો સમાવેશ છે એ કરાવેલો હતો. કયા? તો કે શૈક્ષણિક ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે, ત્યારબાદ શું આપ્યું હતું આપણે, આરોગ્ય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે અને રમતગમત ક્ષેત્રે. કેવી કેવી યોજનાઓ બહાર પાડી અને મહિલાઓને છે એના વિકાસ માટે શું કરવામાં આવે, પ્રોત્સાહન છે એ આપવામાં આવે. તો ગવર્મેન્ટ તરફથી આવી યોજનાઓ અને કાર્યક્રમોના કારણે મહિલાઓ સશક્તિકરણ થઈ અને આગળ આ બધા ક્ષેત્રોમાં શું કરે છે, આગળ વધે છે. તો આવા પ્રોત્સાહનો અને આવી યોજનાઓ છે એ ગવર્મેન્ટ બહાર પાડે છે. એટલે આજનો જે આપણો આ ટોપિક હતો એ શું કરવામાં આવે, પૂર્ણ કરવામાં આવે. હવે પછીના લેક્ચરમાં આપણે કેવા કેવા કાયદાઓ કેવા કેવા મહિલાઓ માટે છે એ લાગુ પડે આ કાયદાઓ વિશે છે એ જોવાનું છે. ઓકે.